ઓફ વડોદરા. પાવાગઢ ખાતે નેમિનાથ ભગવાનની પ્રતિમાઓને ખંડિત કર્યા બાદ આ પ્રતિમાઓની પુનઃસ્થાપના કરવામાં આવી હતી ત્યારે 400 જેટલા યાત્રિકોએ પાવાગઢની યાત્રા કરીને વાસક્ષેપ કર્યો હતો. આજે વહેલી સવારે વડોદરા, હાલોલ, સુરત, અમદાવાદ સહિતના ઘણા સ્થળો પરથી જૈન શ્રાવકો વર્ધમાન તપોવન નિધિ આચાર્ય નયનચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજના વિદ્વાન મુનિ ડૉક્ટર અજેદ ચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોનો સંઘ પાવાગઢ જૈન તીર્થની યાત્રાએ નીકળ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે મૂર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરાવ્યા બાદ 400 શ્વેતાંબર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ડૉક્ટર અજિત ચંદ્ર સાગર વિજયજી મહારાજ બધા મંદિરોની વાસક્ષેપની પૂજા કરી હતી. શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા, લવકુશના પગલા તથા માતાજીના દર્શન કર્યા હતા. હાલોલ સંઘના આ ઘટનાની પોલીસ ફરિયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે લાભાર્થી પૂનમચંદ્રજી બુરાજી ભણસારી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ચાલતો સંઘ સવારે 5:30 નીકળ્યો હતો. ડૉક્ટર અજિત ચંદ્ર સાગર વિજય જે મહારાજની નિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પમાળા અને શ્રીફળ ચડાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થી પરિવાર, પૂનમચંદ્રજી ભણસાલીના પરિવારના લોકો તથા પાવાગઢ, હાલોલ, અમદાવાદ, સુરત સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શત્રુંજય અવતાર તીર્થ કહેવાય છે. આ એક શત્રુંજયનું લઘુ સ્વરૂપ કહેવાયું છે. જો અનુકૂળતા હોય તો જેટલી શત્રુંજયની મર્યાદા જાળવીને આપણે ચડીએ એટલી જ રીતે પવિત્રતાથી આ આપણે ચડવાનું ધ્યાન રાખવાનું, બહુ શાંતિથી પરંતુ બરાબર ગતિપૂર્વક આપણે બધાએ ચડવાનું છે. કદાચ કોઈ કાગળ પાછળ થાય તો સર્વતોભદ્ર જિનાલય પાસે બધા ભેગા થશું, ત્યાં બધા જ જિનાલયના દર્શન કરશું. દરેક જિનાલયમાં આપણે બહુ બહુ તો સામૂહિક ગુરુ વંદન. રાજ્યો અને હાલોલ નું એ ફરજ અને કર્તવ્ય છે, હાલોલ ની એ ફરજ અને કર્તવ્ય છે કે સમસ્ત ભારત સુધી આ પાવાગઢને લઈને પહોંચે તો આ પાવાગઢ પાછું જૈનોની સમક્ષ અસ્તિત્વમાં આવશે. સાચું કહું તો મને પણ એટલો અંદાજ કે એટલો વિશ્વાસ નહોતો કે પાવાગઢ ઉપર 8-10 દેરાસરો હશે, અને મારી જેમ બહુ ઓછા લોકોને ખબર હશે કે પાવાગઢ ઉપર આટલા જિનાલયો હશે. બસ લોકો સુધી એટલા સમાચાર પહોંચાડજો કે હજારો વર્ષ પ્રાચીન આપણા જૈન મંદિરો જો ક્યાંય આજે પણ સ્થાપત્ય રૂપે આવશે. એ પ્રતિમાઓ કેટલાક સમયથી ઉત્થાપિત થઈ અને ખંડિત પણ થઈ કેટલીક પ્રતિમાઓ. ખરેખર એ પ્રતિમા ખંડિત નહોતી થઈ, આપણી શ્રદ્ધા એની સાથે ખંડિત થઈ હતી. કોઈક માટે પથ્થરનો ટુકડો હશે અને એને ભલે પથ્થરના ટુકડા કર્યા હોય પરંતુ એ ટુકડા સાથે આપણી શ્રદ્ધાના ટુકડા થયા. આપણી શ્રદ્ધા જેટલી પ્રબળ
અને પરમાત્માની ભક્તિ જેટલી પ્રબળ, બસ એટલી પ્રબળતા સાથે વળી પાછી આ જીનબિંબોની પ્રસ્થાપના આજે થઈ રહી છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે સૌએ આ પ્રતિમાને પુનઃ પ્રસ્થાપિત કરી અને એ પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર એ પરમાત્માની પૂજા અર્ચના દર્શન એ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. અહીંથી બધા લોકો જય જયકાર સાથે પરમાત્માની સમક્ષ સંકલ્પ કરીને બધાને અહીંયા શ્રીફળ આપવામાં આવ્યું હશે. પરમાત્માને એક આપણે શ્રીફળ સમર્પિત કરશું અને આપણે એક સંકલ્પ કરશું આ પાવાગઢ તીર્થ એની ઉપર હક ભલે ગમે તેનો હોય અને ગમે તેનો ઉપભોગ પણ કરે, ભોગવટો પણ કરે, પરંતુ અન્ય કમ્યુનિટી કે અન્ય ધર્મના લોકોનો જેટલો હક આ પાવાગઢ ઉપર છે એટલો હક જૈન સંપ્રદાયનો સદીઓથી છે અને એ હંમેશા રહેશે. અને હક છે એ અહીંના સ્થાપત્યો એનો પુરાવો છે, આ પ્રતિમાઓ એનો જીવંત પુરાવો છે. માટે બસ આ હક આપણે વળી પાછો મેળવીએ અને આ પરમાત્મા આપણી શ્રદ્ધાથી આપણે આ પરમાત્માની પૂજા કરીએ અને એ પરમાત્મા આપણા છે એ રીતે જ આપણે એને જાળવીએ અને સાચવીએ. આ પાવાગઢ ઉપર બધા જ ધર્મના વિભિન્ન વિભિન્ન સ્થાનો હશે. એ કેટલા જૂના છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ કદાચ નહીં ખબર હોય, બધા નવા નવા હશે, પરંતુ આ પ્રાચીન સ્થાપત્યો એ પાવાગઢ ઉપરના સૌથી પ્રાચીન સ્થાપત્યોમાંના છે. માટે પાવાગઢમાં કદાચ ઇતિહાસ ઉલ્લેખિત કરવાની શરૂઆત થાય તો પ્રાચીનતાનો ઉલ્લેખ આ જૈન જિનાલયોથી શરૂ થાય એમ છે. માટે એ આપણી શ્રદ્ધા, એ આપણા પૂર્વજોનો વારસો અને આ આપણી જિનાલયની જે પુનઃ પ્રતિષ્ઠા થઈ છે, પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે, બસ આપણે એને શ્રદ્ધાથી પુનઃ પૂજવાની શરૂઆત કરવાની છે. બધા લોકો તૈયાર થઈ જાઓ, બધા લોકો મનમાં ત્રણ નમસ્કાર મહામંત્રોનું સ્મરણ કરો. ત્રણ નવકાર ચડવાની શરૂઆત. આ પાવાગઢ એટલે શું? ઇતિહાસમાં ના સરસ મજાના નામો જોવા મળે છે. કોઈક આને પાવકાચલ તરીકે ઓળખે, જે જગતને આખાને પવિત્ર કરે એવો ડુંગર એને પાવકાચલ કહેવાય. આપણા ઇતિહાસ અને પૌરાણિક ગ્રંથોમાં વાત આવે છે કે લવ અને કુશનો મોક્ષ પાવકાચલ ઉપર થયો હોય અને જો એ પાવકાચલ ઉપર થયો હોય તો એ આજ પાવાગઢ છે. આ પાવાગઢ વિકસિત ક્યારે થયું અને ક્યારે આપણા હાથમાં આવ્યું એનો કોઈ સાચો કે પ્રામાણિક પુરાવો તો અત્યારે કોઈ શિલાલેખો રૂપે આપણને જોવા મળતો નથી, પરંતુ સમય સમય આ પાવાગઢ ઉપર થયેલી અણમોલ ઘટનાઓ આપણને અલગ અલગ ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક ઉદાહરણ રૂપે કે દ્રષ્ટાંત રૂપે જોવા મળે છે. ખરેખર તો આ પાવાગઢ અને આ ચાંપાનેર આ બંનેનો જૈન શાસન સાથે એક ભવ્ય ઇતિહાસ છે. આપણે કદાચ એ ઇતિહાસને ભૂલી ગયા હશું. સંશોધકો અને વિદ્વાનોનો મત એવો છે કે જૈન શાસનનું ઉદગમ સ્થાન રાજગૃહી હતું. ભગવાન મહાવીરે રાજગૃહીની અંદર છેલ્લે છેલ્લે આ 24મા તીર્થંકરે શાસનની સ્થાપના રાજગૃહી અને એ ત્યાં આગળ એ વિસ્તારમાં કરી. પરમાત્મા રાજગૃહીમાં 14 વર્ષ સુધી ચતુર્માસ વ્યતીત કરીને ગયા. ત્યાર પછી ધીરે 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 દુષ્કાળો પડ્યા અને આપણું આગમન આગળના પ્રદેશો તરફ થતું ગયું. આપણે પાટલીપુત્ર તરફ આવ્યા, જેને આજનું પટના કહેવાય છે. ત્યાંથી હજુ આપણે આગળ આવ્યા, આપણે ધીરે ધીરે માલવા પ્રાંતમાં આવ્યા, ઉજ્જૈની, ધારનગરી, ત્યાં આપણો ઇતિહાસ જોવા મળે છે. અને ત્યાંથી પણ જયારે આપણા પૂર્વજો આગળ આવ્યા ત્યારે માલવા છોડીને ગુજરાતમાં જયારે સૌથી પહેલા પગ મૂક્યો તો એ આ હાલોલ, આ ચાંપાનેર, ત્યાં પાવાગઢ. હજુ નજીકના ઇતિહાસમાં જ આપણા પૂર્વજોએ આપણા બે મહાન તીર્થો છોડીને અહીંયા આવવાનું કંઈક ને કંઈક નિયત થયું હશે ને અહીંયા આવવાનું થયું. થોડાક સમય પૂર્વે જ બિહાર છોડ્યું અને બિહારમાં બે પવિત્ર તીર્થો એમને છોડ્યા. કાળક્રમે દુષ્કાળ કે આંતરવિગ્રહો કે રાજ્ય વિગ્રહો કોઈ ને કોઈ કારણવશ એમને છોડ્યું અને આ તરફ આવ્યા. જ્યારે આ તરફ આવ્યા ત્યારે બે મહાન તીર્થો એમને છોડવા પડ્યા, એક ચંપાપુરી અને પાવાપુરી. અને આજે પણ તમે
ભારતના નકશાને બરાબર ઉભો વાળો તો ઉભો વાળ્યા પછી બિહાર પ્રાંતનું ચંપાપુરી અને પાવાપુરી ગુજરાતના જે પ્રદેશને અડે ત્યાં જે બે તીર્થો વિકસિત થયા એ ચાંપાનેર અને પાવાગઢ. આ પાવાગઢ અને ચાંપાનેરનો ભવ્ય ઇતિહાસ છે. આ પાવાગઢની પ્રાચીનતા ખૂબ છે. અહીંયા રહેલું મહાકાલીનું મંદિર એ જૈન શાસનના ઇતિહાસ પ્રમાણે અભિનંદન સ્વામી પરમાત્માની શાસન અધિષ્ઠાયિકા દેવી એટલે કાલી દેવી અને સુમતિનાથ પરમાત્માની શાસન અધિષ્ઠાયિકા દેવી એટલે મહાકાલી દેવી. જો અહીંયા કાલી કે મહાકાલીનું ભવ્ય મંદિર હોય તો એનો ઇતિહાસ પણ પરમાત્માની આ શાસન અધિષ્ઠાયિકા દેવી સાથે છે. દિગંબર પરંપરામાં કદાચ આ વસ્તુ સ્વીકાર્ય હોય કે ન હોય, પરંતુ શ્વેતાંબર પરંપરાના ઘણા બધા સૂત્રો આની સાથે જોડાય છે. અચલ ગચ્છના શાસન અધિષ્ઠાયિકા દેવી તરીકે પણ મહાકાલી દેવીને એક પ્રામાણિક રૂપે સ્વીકારવામાં આવે છે. અને ક્યાંક અચલ ગચ્છ પટ્ટાવલીમાં એ પણ ઉલ્લેખ જોવા મળે છે કે આર્ય રક્ષિત સુરી નામના અચલ ગચ્છી આચાર્ય પદવીનો સ્વીકાર કરીને આ પાવાગઢ પર્વત ઉપર આવ્યા અને અહીંયા એમને 21 દિવસની સાધના કરીને એમની શાસન એમની તપા એમની અચલ ગચ્છ અધિષ્ઠાયિકા દેવી એમની અચલ ગચ્છ અધિષ્ઠાયિકા દેવી મહાકાલી માતાને એમને પ્રસન્ન કર્યા અને ત્યાર પછી એમના શ્રાવકોએ અહીંયા જે મહાન મંદિરોના નિર્માણ કર્યા તે પણ એ મહાકાલી દેવીનું મંદિર. ધીરે ધીરે સમયાંતરે જૈનોનું તો સ્થળાંતરણ થતું જ રહે છે. ક્યારે જૈનો ક્યાં આવીને વસે અને ક્યારે જૈનો કયો પ્રાંત છોડીને ચાલ્યા જાય કઈ જ નથી. હવે એક સમય હતો આ કે જ્યાં ભવ્ય જાઓ જલાલી જૈનોની હતી. આજે આપણે એ સ્થાન ઉપર બેઠા છીએ જ્યાં સર્વતો ભદ્ર આકૃતિમાં જિનાલય બિરાજમાન છે. અમે આખું સર્વેક્ષણ કર્યું અને આ સર્વેક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ મુજબ જોવા જાવ તો સર્વતો ભદ્ર આકૃતિમાં જિનાલય છે. જ્યાં વચ્ચોવચ્ચ એક ભવ્ય જિનાલય ઉત્તુંગ જિનાલય હોય, એની ચારે દિશામાં ચાર નાના નાના જિનાલયો હોય અને બાકીની નાની નાની દેવકુલિકાઓ દ્વારા આ બધા જ જિનાલયો એકબીજાથી સંયુક્ત થતા હોય એને આપણે ત્યાં સર્વતો ભદ્ર કહે છે. ચારે બાજુથી જ્યાં મંગલનું આગમન થાય એવા જિનાલયોને આપણે ત્યાં સર્વતો ભદ્ર જિનાલય કહેવાયા છે. આ જિનાલય, આ જિનાલયની શિલ્પકલા, આ જિનાલયની અંદર રહેલી કોતરણી અને આ જિનાલયની અંદર રહેલા પ્રમાણો એ આપણને માનવા મજબૂર કરે છે કે આ જિનાલય નવું નથી, પ્રાચીન છે. અને આ જિનાલય શ્વેતાંબર પરંપરાનું એક અભિન્ન અંગ છે. એમાં રહેલી શિલ્પકલાની એક સુંદર મજાની કલાકૃતિઓ એ આપણને મજબૂર કરે છે કે આ શ્વેતાંબર પરંપરાનું જિનાલય છે એવું મનાવે. ક્યાં સમયાંતરે આપણા જૈન શ્રાવકોએ આ ક્ષેત્ર છોડીને અન્ય ક્ષેત્રમાં વસવાટ કર્યો હોય અને તત્કાલીન દિગંબર પરંપરાના અન્ય શ્રાવકોને આ જિનાલયો સમર્પિત કર્યા હોય એવું કદાચ માનવું શક્ય છે. પરંતુ આ શિલ્પકલા એ જરૂર શ્વેતાંબર પરંપરાની છે. એટલું જ નહીં, આ શિલ્પકલાનો કદાચ શિલ્પકાળ જોવા જઈએ તો આ શિલ્પકાળ પણ લગભગ 800 થી 1000 વર્ષ જૂનો છે. અને માનવું પડે કે એની અંદર રહેલી કોતરણી અને કાર્વિંગ જરૂર એવું લાગે છે કે 800-1000 વર્ષ પહેલા આવું સરસ મજાનું અંદરનું નાનું નાનું પણ કાર્વિંગ જો કોઈ કરાવતું હોય તો વસ્તુપાલ અને તેજપાલનો ઉલ્લેખ આપણે ત્યાં જોવા મળે છે. એમને દેલવાડામાં કરાવેલા સુંદર મજાના પાવર ખાતે જે મૂર્તિઓ જે પુનઃસ્થાપિત કરવામાં આવી, શું કહેવું? પુનઃસ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે કે જાણીબૂજી જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી, સમાધાન બે આજે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે. અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ, પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એવી જ રીતે રહે, બરકરાર રહે. આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ 400-500 જણા સાથે અહીંયા આવ્યા છીએ. દેખીને દર્શન કરીને અમે શું આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી જ માંગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ
કે જેટલા અમારા સ્થાપત્યો છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મુવમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાઓ અને એ મુવમેન્ટમાં અમને સહકાર આપો.